અમદાવાદમાં લાલ દરવાજા ખાતે સરકારી કર્મચારીઓ વિરોધ કર્યો છે. ઓલ્ડ પેન્શન સ્કીમ શરૂ કરવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કર્યો છે. સૂત્રોચ્ચારકારી જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ કરાઈ છે. કાળા કપડાં પહેરી સરકારી કર્મચારીઓ વિરોધ કર્યો છે. આ સાથે જ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે. નવી પેન્શન યોજના 2005 લાગુ થઈ છે ગુજરાત સરકારમાં, ત્યારથી અમે આ બાબતની શોષણકારી નીતિનો વારંવાર વિરોધ કરી રહ્યા છીએ. છેલ્લા એક વર્ષ પહેલાં 2022 વિધાનસભાની ચૂંટણી સમયે બહુ મોટું ધરણા પ્રદર્શન અને આયોજન થયું હતું. એ સમયમાં સરકારે થોડા બધા લોલીપોપ આપી અને અમને મનાવી દીધેલા હતા, પરંતુ એ સમાધાન અન્વયના પણ અમુક ઠરાવો હજુ બાકી છે. અને જે અન્યાયકારી નીતિ છે ફિક્સ પગાર અને NPS, એ બંને નાબૂદી માટે આજે અમે અહીંયા આગળ એકત્ર થયેલા છીએ. જૂના અને નવાની અંદર જેમ જૂનો કર્મચારી કોઈ પણ હોય જે ઓલ્ડ પેન્શનમાં રિટાયર્ડ થાય તો એને છેલ્લા પગારના 50% પેન્શન રૂપે મળતું રહે છે, અને ન્યૂ પેન્શન યોજનામાં કોઈ કર્મચારીને 2000-3000 એનાથી વધારે કોઈ પેન્શન બંધાયું હોય એવા ગુજરાતમાં કોઈ કિસ્સા બન્યા નથી. મુખ્ય માગણી અમારી જૂની પેન્શન યોજના લાગુ થાય, એની સાથે સાથે આજે ગુજરાતમાં ફિક્સ પગારના 18 પૂર્ણ થઈ રહ્યા છે, એ યોજના પણ સદંતરે જેમ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપેલો છે સમાન કામ સમાન વેતન, તો એ પણ યોજના નાબૂદ કરી અને અમને બધાને ફૂલ પગાર ચૂકવે એ મુખ્ય માગણી છે. ગુજરાત હાઈકોર્ટે 2012 કીધું છે કે ફિક્સ પગાર નીતિ ગેરબંધારણીય છે, તાત્કાલિક ધોરણે નાબૂદ થવી જોઈએ, સમાન કામ સમાન વેતન એ બંધારણમાં લખેલું છે. તો ગુજરાત સરકારે એનું પાલન કરવાના બદલે એ કેસને આજે સુપ્રીમમાં ગૂંચવાઈ દીધો છે, અને આજે 18 પણ ફિક્સ પગારની નીતિ નાબૂદ નથી થતી. રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ જેવા રાજ્યો, હિમાચલ જેવા રાજ્યો જે પછાત કહેવાય છે એવા રાજ્યો પણ જૂની પેન્શન યોજનાનો અમલ કરી ચૂક્યા છે. તો ગુજરાત સરકાર જે નંબર 1 સરકાર છે, તો શા માટે ફિક્સ પગાર અને NPS જેવી ગેરબંધારણીય નીતિનો ગુજરાતમાં અમલ થાય છે એ પ્રશ્ન પણ આજે કર્મચારીઓ કરી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓએ બ્લેક ક્લોથ પહેરીને, બ્લેક વસ્ત્રો ધારણ કરીને બ્લેક ડે મનાવ્યો છે, અને આગામી દિવસોમાં જો આ માંગણી સંતોષાશે નહીં તો 23 ગાંધીનગર ખાતે સમગ્ર કર્મચારીઓ, ગુજરાતભરના બોર્ડ, નિગમ, શિક્ષકગણ, કર્મચારીગણ, અધિકારીગણ, ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધીના કર્મચારીઓ 23 ગાંધીનગર ખાતે ધરણા કરવાના છે.